નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાઠક સ્કૂલ વતી આપ સૌ વિદ્યાર્થીઓનું યુટ્યુબ લેક્ચરમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે પ્રકરણમાં આવતા તમામ મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે આ લેક્ચરમાં ક્વેશ્ચન આન્સરની સમજૂતી કેળવવાની છે. તો પ્રથમ પ્રશ્ન જોઈએ તો નીચે કોષ્ટકમાં કેટલાક ગુણધર્મ આપેલા છે, તેમને ધ્યાનમાં રાખીને ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એટલે કે ધાતુ અને અધાતુ વચ્ચેનો શું તફાવત છે તે આપણે તેના ગુણધર્મના આધારે સમજવાના છે. તો તેના ગુણધર્મ આપેલા છે, તો ગુણધર્મના દેખાવ, તો કે ધાતુ પદાર્થ હોય તેનો દેખાવ કેવો હોય છે, અધાતુનો દેખાવ કેવો હોય છે. તો ધાતુઓ દેખાવમાં ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુ એ ઝાંખા હોય છે. પરંતુ અધાતુમાં અપવાદ શું છે, તો કે હીરો એ અધાતુ છે, છતાં પણ તે ચળકાટ ધરાવે છે. પછી જોઈએ સખતપણું, તો કે ધાતુઓ સખત હોય છે જ્યારે અધાતુઓ નરમ હોય છે. ટીપાઉપણું, તો ધાતુ ટીપી શકાય છે ત્યારે અધાતુ ટીપી શકાના નથી. ચોથું, ખેંચીને તાર બનાવી શકાય, તો કે ધાતુઓને ખેંચીને તાર બની શકાય છે જ્યારે અધાતુને ખેંચીને તાર બનાવી શકાતા નથી. ઉષ્મા વાહકતા, ધાતુ એ ઉષ્માનું સુવાહક એટલે ઉષ્મા વાહક છે, જ્યારે અધાતુ એ ઉષ્માનું અવાહક છે. એવી જ રીતે વિદ્યુત વાહકતા, તો કે વિદ્યુત વાહકતા ધાતુ માટે સુવાહક વિદ્યુત વાહક છે ધાતુ, જ્યારે અધાતુ એ વિદ્યુતનું અવાહક છે. અવાહક અધાતુઓ જેમાં અપવાદ ગ્રેફાઇટ અધાતુ હોવા છતાં તેમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. પ્રશ્ન 2, નીચેના દરેક કિસ્સામાં શું થશે જ્યારે તાંબાની તકતી પર જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે, તો કે તાંબાની તકતી પર જ્યારે જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે તો શું થશે. આ પ્રક્રિયા આપણે સમજી ચૂક્યા છીએ, એક પ્રકારનું વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે જાણીએ છીએ કે જ્યારે તાંબાની તકતી પર જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે ત્યારે શું થશે, તો કે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયામાં શું થશે, તો કે કોપર સલ્ફેટ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જ્યારે તાંબાની તકતી પર જલદ સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવે ત્યારે કોપર સલ્ફેટ છૂટું પડશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આપણે રાસાયણિક પ્રક્રિયા સમજી, જેનું સમીકરણ કોપર અને જલદ સલ્ફ્યુરિક એસિડ ગિવ્સ ટુ, એટલે કે નિપજમાં શું મળશે, કોપર સલ્ફેટ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે અને પાણી છૂટું પડશે, જેનું તમને સમીકરણ દર્શાવેલું છે. નોંધમાં શું છે, તો કે નોંધમાં તાંબુ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. કયું એસિડ સાથે પ્રક્રિયા કરે, તો કે જલદ સલ્ફ્યુરિક એસિડ, જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. પછી બીજું, લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા તેમાં થતી પ્રક્રિયાનું સમીકરણ શબ્દોમાં લખવાનું છે. શું, તો કે લોખંડની ખીલી એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો તો શું પ્રક્રિયા થશે, તેનું સમીકરણ શબ્દોમાં લખવાનું છે. તો આપણે જાણીએ છીએ કે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે, તો કે લોખંડ તાંબાનું વિસ્થાપન કરી, કોણ કરશે, લોખંડ તાંબાનું વિસ્થાપન કરી લોખંડનો સલ્ફેટ, આયર્ન સલ્ફેટ બનાવે છે અને દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો થઈ લીલાશ પડતો બને છે, જેનું સમીકરણ નીચે આપેલું છે. લોખંડની ખીલી એટલે કે Fe આયર્ન,
કોપર સલ્ફેટ ના દ્રાવણ માં આપણે ડુબાડીએ તો પ્રક્રિયા થઈને શું બનશે? તો કે લોખંડ નો સલ્ફેટ એટલે કે આયર્ન સલ્ફેટ અને કોપર છૂટું પડશે. પછી પ્રશ્ન નંબર 3, સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન્ન થયેલા વાયુને કસ નળીમાં લીધો તો તે કઈ રીતે વાયુ પ્રકૃતિ જણાશે? વાયુની પ્રકૃતિ કઈ છે? તો કે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એ વસ્તુ જોવાની છે. પછી બીજો શું પ્રશ્ન છે એમાં, આ દરમિયાન થતી બધી જ પ્રક્રિયાના સમીકરણ શબ્દોમાં લખો. તો સૌપ્રથમ સલોની નામની વ્યક્તિએ કોલસાનો ટુકડો લીધો, તેને ગરમ કર્યો. ગરમ કર્યો તો શું થાય? તો કે ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો એ વાયુ ઉત્પન્ન થયો એને કની વડે ચેક કરવાનું છે? તો કે લિટમસ પત્ર. લિટમસ પત્ર દ્વારા એસિડિક, બેઝિક કે તટસ્થ છે તે જાણી શકાય. જ્યારે એ લિટમસ વડે આપણે એ વાયુની ચકાસણી કરીએ છીએ ત્યારે શું થશે? તો કે આ વાયુ ભૂરા લિટમસને લાલ બનાવશે. ભૂરું લિટમસ લાલ ક્યારે બને? કે જ્યારે તે એસિડ પ્રકૃતિ ધરાવતું હોય. તમને જોવામાં આપેલું છે કે વાયુની પ્રકૃતિ જાણવા તેમાં ભીના લાલ અને ભૂરા લિટમસ પત્રો ઉતરશે. આ વાયુ ભૂરા લિટમસને લાલ બનાવશે. આ વાયુ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. શું કામ? કે ભૂરા લિટમસને લાલ બનાવે, લાલ લિટમસને ભૂરું બનાવે, તો એ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. જેનું સમીકરણ કોલસો લીધો અને ગરમ કરી એટલે ઓક્સિજન વાયુ. તો કે કયો વાયુ ઉત્પન્ન થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરે તો કાર્બનિક એસિડ. એસિડિક પ્રકૃતિ ધરાવતું હોવાથી ભૂરું લિટમસ લાલ બનશે. પછી પ્રશ્ન નંબર 4, એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. તેની માતાએ સોનીને સોનાના જૂના આભૂષણો પોલિશ કરવા માટે આપ્યા. બીજા દિવસે જ્યારે તેઓ આભૂષણો પાછા લાવ્યા ત્યારે તેમનું વજન થોડું ઓછું લાગ્યું. શું તમે વજનમાં થયેલા ઘટાડાનું કારણ આપી શકશો? મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સોનું એ નિષ્ક્રિય વાયુ અને નિષ્ક્રિય ધાતુ છે, કે તે કોઈ સાથે જલ્દીથી કોઈ રાસાયણિક પ્રક્રિયા ધરાવતું નથી. પરંતુ પ્યોર સોનું આપણે જાણીએ છીએ કે 24 કેરેટ, 24 કેરેટ સોનું ખૂબ જ બરડ હોય છે. સામાન્ય સંજોગોમાં તે ભટકી જવાની શક્યતા રહે. ભટકી જાય એવું નથી, ભટકી જવાની શક્યતા રહે. તેથી તેમાં તાંબુ ઉમેરવામાં આવે. આપણે બધા જાણીએ છીએ કે 22 કેરેટ એટલે 22 ભાગ સોનું અને 2 કેરેટ તાંબુ ઉમેરવામાં આવે છે. હવે એમાં તાંબુ ઉમેરવામાં આવતું હોવાથી સમય જતા તાંબુ એ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે એટલે સમય જતા તેનો રંગમાં થોડો ઝાંખો રંગ પડે છે. જ્યારે તેને પોલિશ કરવામાં આવે છે ત્યારે તે ઝાંખું પડ તેમાંથી દૂર થાય છે એટલે તેના વજનમાં ફેરફાર જોવા મળે છે, એટલે કે નહિવત ઘટાડો જોવા મળે છે તે આપણે કહી શકીએ. તો જવાબ જોઈએ, સોનું રાસાયણિક દ્રષ્ટિએ લગભગ નિષ્ક્રિય છે. સોનાના આભૂષણો બનાવવા માટે સોનામાં થોડા પ્રમાણમાં તાંબુ ઉમેરવામાં આવે છે, કારણ કે સોનું ઘણી જ નરમ ધાતુ છે. 22 કેરેટ સોનાના આભૂષણોમાં 22 ભાગનું સોનું અને 2 ભાગનું તાંબુ હોય છે. સોનામાં રહેલા તાંબાને કારણે સમય જતા તાંબાના વાતાવરણના વાયુ સાથે પ્રક્રિયાને કારણે સોનું ઝાંખું બને છે. જ્યારે સોનાના આભૂષણોને પોલિશ કરવામાં આવે છે ત્યારે આ ઝાંખું નહિવત પડ દૂર થાય છે, જેના કારણે સોના આભૂષણોમાં નહિવત પ્રમાણના વજનમાં ઘટાડો થાય છે. પછી પ્રશ્ન નંબર 5, સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજ જણાવો અને પાણીમાં ઓગળવાથી શું બને છે તે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ આપો.
આપણે રાસાયણિક ગુણધર્મોમાં ભણી ચૂક્યા છીએ કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તે પોતાનો ઓક્સાઇડ બનાવે છે. તો આપણે જાણીએ છીએ કે સલ્ફર એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેનો ઓક્સાઇડ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. જે આપણે જવાબમાં આપેલું છે સમીકરણ, સલ્ફર એટલે એસ, ઓક્સિજન એટલે ઓ ટુ ગીવ્સ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2. હવે જ્યારે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળતા સલ્ફ્યુરસ એસિડ મળે છે, જેનું સમીકરણ આપેલું છે કે સલ્ફર ડાયોક્સાઇડ SO2 વત્તા પાણી એટલે કે H2O એટલે કયું એસિડ બને, તો કે સલ્ફ્યુરસ એસિડ બને છે. પ્રશ્ન નંબર 6, ધાતુ અને લાકડામાંથી બનાવેલી બે પટ્ટી લ્યો. આ પટ્ટીઓમાં એક પટ્ટી ધાતુની છે અને એક લાકડાની છે, કઈ રીતે નક્કી કરી શકાય? આપણે જાણીએ છીએ કે તેના ભૌતિક ગુણધર્મના આધારે કે ધાતુ હોય રણકાર ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુમાં રણકાર ઉત્પન્ન થતો નથી. એ દ્વારા આપણે ચકાસી શકીએ. જવાબમાં જોઈએ કે આ બંને પટ્ટીઓને, બંને પેટીઓને લાકડાની નાની લાકડી વડે અફાળો. એટલે કહેવાનો મતલબ એમ છે કે પેટીઓને લાકડાની પટ્ટી વડે મારો, જેથી જેમાં રણકાર ઉત્પન્ન થાય તે ધાતુની હોય અને જેમાં રણકાર ઉત્પન્ન ન થાય એ લાકડાની હોય. પ્રશ્ન નંબર 7, તાંબુ સલ્ફર કોલસો ચાંદી અને સોનું આ પૈકી ક્યાં ટીપાઓપણું ધરાવે છે અને ક્યાં બરડ ધરાવે છે? આપણે ભૌતિક ગુણધર્મોમાં શીખી ગયા ટીપાઓપણાનો ગુણધર્મ કોણ ધરાવે, તો કે ધાતુઓ ટીપાઓપણાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે અધાતુઓ ટીપાઓપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તો આમાંથી ધાતુ એટલે કે તાંબુ ચાંદી અને સોનું ટીપાઓપણું ધરાવે છે, જ્યારે સલ્ફર કોલસો બરડ છે. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, સોડિયમ સલ્ફર કોલસો અને લોખંડ આ ચાર તત્વો પૈકી કયા તત્વો એસિડિક ઓક્સાઇડ બનાવે છે અને કયા તત્વો બેઝિક ઓક્સાઇડ બનાવે છે? તો કે સલ્ફર અને કોલસો આ બંને તત્વો એસિડિક ઓક્સાઇડ બનાવશે, જ્યારે સોડિયમ અને લોખંડ આ બંને તત્વો બેઝિક ઓક્સાઇડ બનાવે છે. તો આ જવાબ ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે અધાતુ તત્વ એટલે કે સલ્ફર અને કોલસો એ એસિડિક હોય છે, એસિડિક ઓક્સાઇડ બનાવે છે, જ્યારે સોડિયમ અને લોખંડ એ ધાતુ છે તે બેઝિક ઓક્સાઇડ બનાવે છે. પ્રશ્ન નંબર 9, ઝિંક સલ્ફેટના દ્રાવણને એલ્યુમિનિયમના પાત્રમાં રાખી શકાય, શા માટે? ઝિંક સલ્ફેટના દ્રાવણને એલ્યુમિનિયમના પાત્રમાં રાખી શકાય શું કામ? તો આપણે જાણીએ છીએ કે ઝિંક કરતા એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે. જ્યારે એલ્યુમિનિયમના પાત્રમાં ઝિંક સલ્ફેટના દ્રાવણ રાખતા એલ્યુમિનિયમ ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી ઝિંકનું વિસ્થાપન કરે છે. શું કરે છે? તો કે ઝિંકનું વિસ્થાપન કરે છે અને એલ્યુમિનિયમના પાત્રમાં કાળા પડે છે, જેથી ઝિંક સલ્ફેટના દ્રાવણને એલ્યુમિનિયમના પાત્રમાં રાખી શકાય નહીં. પછી વૈજ્ઞાનિક કારણો જોઈએ. વૈજ્ઞાનિક કારણોમાં પ્રથમ કારણ કે વીજ વાહક તાર બનાવવા તાંબા કરતા એલ્યુમિનિયમનો વપરાશ વધવા માંડ્યો છે. શું કામ વધવા માંડ્યો છે? તો કે તાંબા કરતા એલ્યુમિનિયમનો વપરાશ શું કામ વધે છે? તો કે તાંબુ એ એલ્યુમિનિયમ કરતા સસ્તું છે, વજનમાં હલકું છે અને હલકું હોવાને કારણે તેનું લાંબા અંતર સુધી વિદ્યુત વાહક તાર બનાવવા માટે સરળ બને છે. તો આપણે કહી શકીએ કે તાંબુ કરતા એલ્યુમિનિયમનો ઉપયોગ વધારે થાય છે. તો જવાબ જોઈએ, તાંબુ અને એલ્યુમિનિયમ બંને વિદ્યુત સુવાહકો. આપણે જાણીએ છીએ તાંબુ અને એલ્યુમિનિયમ બંનેમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. બીજો મુદ્દો જોઈએ, તાંબા કરતા એલ્યુમિનિયમ સસ્તું છે. પછીનો મુદ્દો,
તાંબા કરતા એલ્યુમિનિયમ વજનમાં હલકું હોવાથી લાંબા અંતરના વિદ્યુત વાહક તાર બનાવવા એલ્યુમિનિયમનો વધુ વધુ સુગમ ભર્યું છે, જેનું કારણ કહી શકાય. પછી પ્રશ્ન નંબર 2, તાંબાના વાસણો પર સમય જતા લીલાશ પડતા ડાઘ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે તાંબો એ ભેજવાળી હવામાં કે ભેજયુક્ત હવામાં રાસાયણિક પ્રક્રિયા કરે છે. તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું થશે? તો કે રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાંબુ એ વાતાવરણમાં રહેલા ભેજયુક્ત હવાના સંપર્કમાં આવી કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું મિશ્રણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બને છે. જેનો જવાબ જોઈએ કે જે એ બંને પ્રક્રિયા થાય તેનો રંગ લીલાશ પડતો હોય છે, એટલે તેની સપાટી ઉપર લીલાશ પડતો ડાગ જોવા મળે છે. તે જવાબ આપણે ફરીથી પ્રશ્ન નંબર 2, તાંબાના વાસણો પર સમય જતા લીલાશ પડતા ડાગ જોવા મળે છે. શું કામ જોવા મળે? તો જવાબમાં જોઈએ, તાંબાના વાસણો સમય જતા ભેજયુક્ત હવાના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. બીજો મુદ્દો, પ્રથમ મુદ્દામાં શું કીધું કે ભેજયુક્ત હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા તાંબુ આપે છે. હવે શું થાય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન? શું થશે? તો કે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટના મિશ્રણનું પડ તાંબાના વાસણ પર જમા થાય. મેં કીધું એમ કે તાંબાના વાસણ પર કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું પડ જમા થાય છે. આ મિશ્રણનો રંગ કેવો હોય છે? તો કે લીલો, જેથી તાંબાના વાસણ પર સમય જતા લીલાશ પડતા ડાઘ જોવા મળે છે. પછી પ્રશ્ન નંબર 3, કે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. ફોસ્ફરસને શું કામ પાણીમાં રાખવામાં આવે? તો આપણે જાણીએ છીએ કે ફોસ્ફરસ એ ક્રિયાશીલ અધાતુ છે. સામાન્ય તાપમાને હવામાં ઓક્સિજન સાથે સંયોજાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વાયુ બનાવે છે. ફોસ્ફરસ પાણી કરતા ભારે. શું છે? ફોસ્ફરસ એ પાણી કરતા ભારે છે અને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. ફોસ્ફરસ એ પાણી કરતા ભારે છે અને પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી, તેથી તેને પાણીમાં રાખવાથી હવા સાથેનો સંપર્ક થતો નથી, જેના કારણે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 4, ખાદ્ય પદાર્થોને પેક કરવા એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે. આપણે જાણીએ છીએ કે ધાતુને ટિફિન પાતળા તાર બનાવી શકાય છે. તો જવાબ જોઈએ, આપણે એલ્યુમિનિયમ ધાતુમાં ટીપાઉપણાનો ગુણ હોવાથી તેમાંથી પાતળા પતરા બનાવી શકાય છે, જેથી એલ્યુમિનિયમ ફોઇલ ખાદ્ય પદાર્થોને પેક કરવા વપરાય છે. પછી પ્રશ્ન નંબર 5, ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયાને ધાતુ તત્વના બનેલા હોય છે. શું? ગરમ પાણીના પ્રવાહીમાં ડૂબવામાં આવતા સળિયા ધાતુ તત્વના બનેલા હોય છે. શું કામ ધાતુ તત્વના બનેલા હોય છે? તો કે ધાતુ ઉષ્મા સુવાહક હોવાથી ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયા ધાતુ તત્વના. આપણે ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મમાં શીખી ગયા કે ધાતુ તત્વ વિદ્યુતનું પણ સુવાહક હોય છે અને ઉષ્માનું પણ સુવાહક હોય છે. પ્રશ્ન નંબર 6, ઝીંકના ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝીંકને વિસ્થાપન કરી શકતું નથી. ઝીંકના ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝીંકને વિસ્થાપિત કરી શકતું નથી. શું કામ વિસ્થાપિત નથી કરી શકતું? તો કે ઝીંક કરતા કોપર ઓછી સક્રિય ધાતુ હોવાથી. શું કામ? ઝીંક કરતા કોપર ઓછી સક્રિય ધાતુ હોવાથી ઝીંકના ક્ષારના દ્રાવણમાંથી કોપર ઝીંકને વિસ્થાપિત કરતું નથી. પછી પ્રશ્ન નંબર 7, સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ સોડિયમ
એ હવા એટલે કે પાણી કે ભેજવાળી હવાના સંપર્કમાં આવતા તરત વિસ્ફોટ પદાર્થ કહી શકાય કે તે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી પાણી સાથે અને ભેજવાળી હવા સાથે ખૂબ ઝડપી પ્રક્રિયા કરતું હોવાથી તો શું બીજું થાય છે? તો કે તેને કોરેક્શનમાં શું કામ સંગ્રહ કરીએ છીએ? તો કે આપણે જાણીએ છીએ કે સોડિયમ અને પોટેશિયમ કેરોસીન કરતા ભારે છે. તો જવાબમાં જોઈએ કે સોડિયમ અને પોટેશિયમ ધાતુ ઘણી જ સક્રિય છે. મેં કીધું એ પ્રમાણે બંને ધાતુ ખૂબ જ સક્રિય છે. બંને ધાતુ હવાના ઓક્સિજન સાથે તેમજ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. આ ઉપરાંત બંને ધાતુઓ કેરોસીન કરતા ભારે હોવાથી કેરોસીનના તળિયે બેસી જાય છે અને હવા સાથે સંપર્ક આવતા નથી, જે કારણે સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. સોના ચાંદીના આભૂષણો બનાવવા માટે તેમાં થોડું તાંબુ ઉમેરવામાં આવે છે. આ પ્રશ્નનો જવાબ આપણે આગળ ભણી ચૂક્યા છે, છતાં ફરી વાર બીજી વાર રિવાઇઝ કરીએ કે સોનું અને ચાંદી નરમ ધાતુ છે, તે સહેલાઈથી વાળી શકાય છે, તેમાં જલ્દીથી ઘસાઈ જાય છે. સોના ચાંદીમાં થોડું તાંબુ ઉમેરવાથી તેમાં સખતતાનો ગુણ આવે છે. આ કારણે આભૂષણો જલ્દીથી ઘસાઈ જતા નથી, તેમજ તેમનો આકાર જળવાઈ રહે છે. સામાન્ય રીતે 22 કેરેટ સોનાના આભૂષણોમાં 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ હોય છે, જે મેં આગળ તમને સમજાવ્યું. હવે પ્રશ્ન નંબર 9. શું લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાય? સમજાવો. તો આપણે જાણીએ છીએ કે એલ્યુમિનિયમ અને લીંબુનો રસ, એટલે કે લીંબુનો રસ શું છે? તો કે સાઇટ્રિક એસિડ. તે સાઇટ્રિક એસિડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતું હોવાથી એલ્યુમિનિયમ સમય જતાં કટાય છે, જેના કારણે અથાણું બગડવાની શક્યતા રહે. તો કે આપણે લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાય નહીં. તો જવાબમાં જોઈએ આપણે તો એલ્યુમિનિયમના વાસણમાં લીંબુના અથાણાને સંગ્રહ કરી શકાય નહીં. લીંબુમાં એસિડ, ક્યુ એસિડ? તો કે સાઇટ્રિક એસિડ હોય છે, જે એલ્યુમિનિયમ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું હોવાથી તે કટાય છે, જેથી લીંબુનું અથાણું બગડી જાય છે. હવે મુદ્દાસર જવાબ, જેમાં ધાતુના ભૌતિક ગુણધર્મ, અધાતુના ભૌતિક ગુણધર્મ, ધાતુઓના રાસાયણિક ગુણધર્મ, અધાતુના રાસાયણિક ગુણધર્મ અને ધાતુ અને અધાતુના ઉપયોગો આપેલા છે, જે મેં તમને મુદ્દા વાઇઝ અગાઉના લેક્ચરમાં ભણાવી ચૂક્યો છું. એટલા માટે આપણે ફરી વાર રિવિઝન કરતા નથી. પછી ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને 1 માર્કના ક્વેશ્ચન તમે જાતે વાંચી અને લખી શકો છો. તો આપણે આજના લેક્ચરમાં આ ક્વેશ્ચન આન્સરના જવાબ સમજૂતી સાથે તમને મેં સમજાવ્યા. અસ્તુ.